धरती ने वधारे हरियाली करवा માટે આપણને ઈશ્વર શક્તિ આપે, કેન્દ્ર સરકાર શક્તિ આપે, આપણને શક્તિ જોવા ન મળે, પણ એ બધાની સલામતી, આપણા સૌની સલામતી માટે આપણે સૌએ વૃક્ષો. મિત્ર સાહેબ, પરમ પૂજ્ય શ્રી શ્રી હકજારાજ મહામંડલેશ્વર નિર્મળાબા, ત્યારબાદ શ્રીભાઈ ગોવિંદભાઈ વાળા તરગરા નિર્ધુમ ચૂલા વિતરણ કરશે, શ્રી ગાર્ડી પોપટ ગણપતરાવ નું સન્માન કરશે આપણા લાડીલા પરમ પૂજ્ય પહેલું બાપુ, પર્યાવરણ લક્ષી યોજનાઓ તેમજ રોડ સાઈડ વાવેતર આરડીએફએલ ગ્રામ વન પરિયારું ગામ. ત્યારબાદ રાજ્ય સરકાર અને સામાજિક વનીકરણ વિભાગ એના બોટાદ જિલ્લાના 74માં વન મહોત્સવના પ્રસંગે ખાસ કરીને પાળિયાદ પવિત્ર ભૂમિની જગ્યામાં જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો. આ પ્રસંગે અમારા જિલ્લાના વહીવટીતંત્રના અને જિલ્લાના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલા, સાથે વન વિભાગના અધિકારીઓ પણ, જેમણે પણ લોકોને માર્ગદર્શન આપ્યું, એની સાથે જિલ્લાના અમારા પદાધિકારીઓએ પણ વન મહોત્સવ અંગેની સમજૂતી અને માર્ગદર્શન આપ્યું. આગામી દિવસોમાં જે રીતે આ વૃક્ષોનું વાવેતર થાય છે, એ ફક્ત વાવેતર નહીં પણ એનું જતન થાય, જાળવણી થાય, ઉછેર થાય, એ માટે પણ લોકોમાં, વિદ્યાર્થીઓમાં અને સામાજિક સંસ્થાઓમાં એની અવેરનેસ આવે, જાગૃતતા આવે, અને આ પર્યાવરણની જાળવણીમાં આ વૃક્ષારોપણ ખૂબ મહત્વનો બની રહે એ રીતનો અહીંથી આજનો કાર્યક્રમ સૌની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યો. ખાસ કરીને જે રીતે વૃક્ષો કપાય છે એના પ્રમાણમાં જે વાતાવરણમાં અનબેલેન્સ થાય છે, પર્યાવરણમાં અનબેલેન્સ થાય છે, આગામી દિવસોમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય તો જે રીતે પર્યાવરણ અને વાતાવરણમાં અનબેલેન્સ થાય છે જળવાઈ રહે અને એનું મહત્ત્વ સમજીને સૌએ વૃક્ષોનું વાવેતર વિશેષ કરવું જોઈએ એ રીતનું માર્ગદર્શન અહીંથી પૂરું પાડવામાં આવ્યું.